સ્પેશિયલ રૂમ બનાવી દીધો હતો, બધી જ વ્યવસ્થા મૂકી દીધી હતી. અમે બહાર છું, મમ્મી તારા માટે આ રૂમ છે. અને આ માં કહે છે કે બેટા, તકલીફ હોવા છતાં પણ તે મારા માટે રૂમ રાખ્યો, મને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપી. હું તો હવે જાઉં છું, પણ તને આશીર્વાદ આપતી જાઉં છું, તું સુખી થશે. અંતરથી મળેલા મા બાપના આશીર્વાદના પ્રભાવે, મા તો ગઈ પણ માના આશીર્વાદના પ્રભાવે આ છોકરો આગળ જતા દલાલીની અંદર જબરજસ્ત કમાયો. અને એની સામે પેલા બે દીકરાને એવી પડતી આવી, એવી પડતી આવી કે બંગલામાંથી ઝૂંપડામાં આવી ગયા. અને એની વચ્ચે પણ આ દીકરાએ જોયું કે નહીં, મારે ક્યારે ભૂતકાળ યાદ ના કરવાનો હોય. અંતે તો એક જ કુખમાં જન્મેલા અમે ત્રણ સગા ભાઈઓ છે. અને એ છોકરો આજે પણ ટુડે આ બનેલી ઘટના તમને કહું છું, આજે પણ મુંબઈમાં એ છોકરો ભલે સારામાં સારી જગ્યાએ છે, પણ પોતાના બે ભાઈનો આખા પરિવારનો એકલો સંભાળે છે. મોટા બે ભાઈને કદાચ નાના ભાઈ સાથે સંપર્ક હતો, નાના ભાઈને પોતાના બે ભાઈ સાથે શું હતો? સરસ. હવે તમને વ્યાખ્યા પકડાય, ખાલી વ્યાખ્યા પકડવા એવા છું કે જીવનમાં કઈ પરિવર્તન લાવવા માટે આવે છે. આજે અહીંથી ઉભા થઈને બહાર નીકળો ત્યારે નક્કી કરજો કે મારા ભાઈ, મારી બહેન, મારા મા બાપે મારા માટે શું કર્યું એ મારે નથી વિચારવાનું, મારે એમના માટે શું કરવાનું છે મારે વિચારવું છે, કારણ કે મારા સંબંધમાં છે. ક્યારેક એમ લાગે છે કે રિલેશન તો ગયા, કોન્ટેક્ટ પણ ગયા, કોન્ટ્રાક્ટ ચાલુ થયા છે. કોન્ટ્રાક્ટ, અન્ડરસ્ટુડ વોટ મીન્સ કોન્ટ્રાક્ટ? એક લગ્ન તમારા ઘરે આવે છે ને ત્યારે તમે પત્રિકા લખવા બેસો છો ને, વોટ આર યુ ડુઈંગ? તમે કહો છો કે હું કહું, અમે લોકો ને બહુ નાની ઉંમરમાં દીક્ષા લીધી છે, આ 15 વર્ષે, હું 15 વર્ષે, 15 વર્ષે અમે ઘરમાંથી નીકળી ગયા છીએ. અમને લગ્નમાં પણ નતા લઈ જતા, એવા અમારા મા બાપના સંસ્કાર હતા, એટલે અમને ખબર ના હોય. તમે બોલો, તમારા પરિવારને એક લગ્ન આવે, પત્રિકા લખવા દેખાવો કોને? તમે મૌન રાખશો ને તો મારું મજા નહીં આવે. અને પ્રોબ્લેમ એ છે, માસ્ક હટાવાય આ એવું મોરું ચડાવી દીધું છે ને, તમે તમે ખબર ન પડે, હસો છો, રડો છો, ઉભો છો કે લાગો. અમારા માટે આવા પ્રવચન બહુ અઘરા થાય છે. મને ઘણી વાર કહે છે, સાહેબ ઓડિયન્સ ઉપર તમે પ્રવચન આપો. મેં કીધું, સ્ટેજ નો માણસ છું, સ્ટુડિયો નો માણસ નથી. ઓડિયન્સ ઉપર ભીતની આવે પ્રવચન આપું? મને તો હું પોતે કાંડો હોઉં એવું લાગે. તમે આમ મોરા કરી દેવો તોય મને કાંડ પણ લાગે. ઓકે, કોન્ટ્રાક્ટ. કેટલી નીચી હદે આપણે ઉતરી ગયા છે કે હવે કોન્ટેક્ટ પણ નહીં, કોન્ટ્રાક્ટ પર આવી ગયા. વોટ મીન્સ કોન્ટ્રાક્ટ? તમારા ઘરે લગ્નનો પ્રસંગ હોય, તમે પત્રિકા લઈને લખવા બેઠા ને ત્યારે શું કરો ખબર છે? ઘરવાળાને પૂછો, એ આને ત્યાં પ્રસંગ હતો ત્યારે આપણી પત્રિકા આવી? પૂછો છો કે નથી પૂછતા? અને તમારી પાસે ભેગો શું લખવાનો હોય? ચાંદો. કોકના લગ્નની અંદર જવાનું હોય ને ત્યારે તમે જે ચાંદલો આપવાના હોય તો એ પહેલા તમે પૂછી લો છો, ભાઈ આપણો પ્રસંગ હતો ત્યારે એનો કેટલો ચાંદલો, એનો જેટલો ચાંદલો આવ્યો એટલો આપણે, એના પ્રસંગમાં એને આપણને કેટલાને આપશ્રીને આપ્યું હતું, આપ બેને આપ્યું હતું કે પછી? તમારા કરતા તો અમે ઉદાર છીએ. અમારા પ્રવચનમાં અમે ક્યારે નથી કહેતા આપ શ્રી પધારજો, અમે કહીએ સહ કુટુંબ પધારજો. અરે તમારા ગામમાં કોઈ રિલેટિવ્સ હોય ને તો એને લાવજો, અને ચીખલીમાં હોય કે નવસારીમાં હોય તો એને બોલાવજો. અમારા જેવા ઉદાર પણ મળે ખરા. મને ઘણી વખત કહેવાનું મન થાય કે લગ્ન એ તમારા જીવનનો મંગળ પ્રસંગ કહેવાય, અને એવા મંગળ પ્રસંગને તમે અપમંગલ કરી રહ્યા છો. એને કેટલા આપ્યા હતા? આપણે એટલાનો ચાંદલો બના, એને લગ્નમાં કેટલાને બોલાવ્યા હતા? આપણે એટલાને બોલાવો, ધૂળ પડી તમારા સંસારમાં. સાવ નજીકના જેની સાથે રિશ્તા હોય ત્યાં પણ જો તમે આ વિચારતા હો, યુ આર સેલ્ફિશ. મને કહેવા દો, સંપર્ક જ્યાં હોય છે ત્યાં સ્વાર્થ હોય છે, સંબંધ જ્યાં હોય છે ત્યાં લાગણી હોય છે.